गुड मॉर्निंग स्टूडेंट्स। अगौना क्लास में आपणे तपस्वी सारस्वत विषे शुरुआत करी हती, जेनी अंदर आपणे एमनो बाह्य व्यक्तित्व अने शुरुआत कारकिर्दीनी शुरुआत अने अभ्यास अने माता पिता विषे जोयुं हतुं। तेमां जोयुं हतुं के तेमणे हेमचंद्राचार्यनो अपभ्रंश व्याकरणनो समजूती साथेनो अनुवाद पण तैयार करेलो। खूब ज नानी उंमरे तेमणे भाषाकीय भाषाओमां व्याकरण उपर सारूं एवुं एमनुं प्रभुत्व हतुं अने एमनी भाषाओनी तेओ दशक धोरण पास सॉरी मेट्रिक पास होवा छतां तेओए संस्कृत गुजराती आदि भाषाओनुं भाषा साहित्यनुं एमने सारूं ज्ञान होवाथी तेमने पीएचडीनी अध्ययन कार्य करावा माटेनी तेमने सेवा आपवानो तेमने लाभ मळ्यो हतो अने एमना मार्गदर्शन हेठळ 16 विद्यार्थीओए पीएचडी एमके कम्प्लीट करी हती। त्यां सुधी आपणे पाठને જોયો હતો। હવે આગળ જોઈએ તો તેમની અધ્યાપક તરીકેની સેવાઓનો લાભ એસએનડીટી યુનિવર્સિટીને પણ મળ્યો છે। એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો। શાળાની 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52 વર્ષની તેમની અધ્યાપન સેવાઓ ગણતા 65 વર્ષની તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ કહેવાય એવી હતી। આ દરમિયાન અભ્યાસી સંશોધન સંપાદન કોષકાર્ય અને લેખન કાર્યમાં ગળાડૂબ તેઓ રહ્યા હતા। સંશોધન સંપાદન ક્ષેત્રે શાસ્ત્રીજીએ મહાભારત વિશેની મધ્યકાલીન ગુજરાતી કવિતાઓની કેટલીક કૃતિઓ સંકલિત કરી તેમનું સુંદર સંપાદન કરેલું છે। તે પછી વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો કેટલો ને કેવો તેનું સંશોધન કરી સંપાદન કર્યું। આ ઉપરાંત આયુષ્યના અવશેષે શ્રીમદ્ ભાગવત જેવા ભક્તિ પુરાણના દસમ સ્કંદનું સંપાદન કરી તેમની વિદ્વતા પ્રતિભાનું ઉજળું પ્રમાણ સૌને આપ્યું છે। વળી મહાભારતમાંથી ભારત સંહિતા અને તેમાંથી 8,800 શ્લોકોની જય સંહિતા તારવી આપવાનું કઠિન કાર્ય તેમણે કરી આપ્યું છે। તેમણે શ્રીમદ્ ભાગવત ગીતામાંથી 101 શ્લોકોની ગીતા સતશ્લોકી પણ તૈયાર કરી આપી છે। શાસ્ત્રીજી પાસેથી અંદાજે 250 જેટલા પુસ્તકો અને 1500 જેટલા સંશોધન લેખો મળ્યા છે। ગુરુશ્રી ગોમતીદાસજીની હૂંફથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર છંદશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રની તેમને લગ્ની લાગી હતી, તે જીવનભર જળવાઈ રહી। શ્રીમદ વલ્લભાચાર્યના ગ્રંથોનો અનુવાદ તેમણે 21 વર્ષની વયે કરી પોતાની ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય સૌને આપ્યો હતો। જીવનભર સ્વાધ્યાય સંશોધન સંપાદન અનુવાદ વિવેચન કાર્ય દ્વારા કેકા શાસ્ત્રીજીએ ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે। અહીંયા શાસ્ત્રીજીએ 250 જેટલા પુસ્તકો અને 1500 જેટલા સંશોધન લેખો તૈયાર કર્યા છે અને એ ગુરુશ્રી ગોમતીદાસની હૂંફથી જ તેમને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને છંદશાસ્ત્ર ને વ્યાકરણની તેમને લગ્ની લાગેલી અને જીવનભર તે જળવાઈ રહી હતી। 21 વર્ષની વયે તો તેમણે ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય સૌને આપ્યો અને જીવનભર સ્વાધ્યાય સંશોધન સંપાદન અનુવાદ વિવેચન કાર્ય દ્વારા કેકાશાસ્ત્રીએ ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે। કોષકાર્ય પણ શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહેલું। ગુજરાતી ભાષાનો લગભકોષ અને ગુજરાતી ભાષાનો પાયાનો કોષ, અનુપ્રાસ કોષ, બૃહદ ગુજરાતી કોષ, વનૌષધિ કોષ અને સંસ્કૃત ગુજરાતી કોષ, વ્યુક્તિકોષ અને ભગવદ્ ગોમંડળના 900 જેટલા અધિકરણોનું વાંચન કરીને
કરવા આ બધા કામ તેમને તેના ઉદાહરણરૂપ છે. કોષકાર્ય શાસ્ત્રીજીનું પ્રિય શાસ્ત્ર પ્રિય ક્ષેત્ર હતું એ તમે શાના પરથી કહી શકો? તો એમને આ બધા જ ભાષાઓના કોષ એટલે કે ડિક્શનરીઓનો અભ્યાસ કર્યો છે, કે ગુજરાતી ભાષાનો લઘકોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોષ, અનુપ્રાસ કોષ, બૃહદ ગુજરાતી કોષ અને વનૌષધિ કોષ. વનૌષધિ કોષ એટલે વનમાંથી મળતી ઔષધિઓના નામોની યાદી. તો આ બધાનો તેમને એમ કે ઊંડો અભ્યાસ કર્યો છે અને એ સાથે સાથે ભગવદ્ ગૌમંડળના 900 જેટલા અધિકરણોનું પણ તેમને વાંચન કરેલું છે. અને આ પરથી આપણે કહી શકીએ કે તેમને કોષકાર્ય તેમનું પ્રિય ક્ષેત્ર રહેલું. આવા વિદ્વાનની પાછળ પાછળ સન્માનો પણ આવે તે સહજ છે. આવા વિદ્વાનની પાછળ પાછળ સન્માનો આવે એટલે એમને સન્માનિત કરવા માટે ના અવનવા પ્રસંગો આવતા રહે એ સ્વાભાવિક છે. દરેક વખતે જે બી કાર્ય કર્યું હોય તો એ કાર્ય ઉચ્ચતમ હોય તો એને કોઈ ના કોઈ રીતે સન્માન મળતું જ હોય. તો કઈ કઈ જગ્યાએ કેવી રીતે એને શાના પર એમને સન્માન પત્રો મળેલા છે એની યાદી હવે આવે છે. અત્યાર સુધી એમને કારકિર્દીમાં એમના જીવનની અંદર તેમને શરૂઆતથી તે જ્યાં સુધી જીવન પર્યંત સુધી તેમને કયા કયા ક્ષેત્રો સાથે જોડાયેલા રહ્યા અને શું કાર્ય કર્યું એની માહિતી હતી. હવે એમને કયા કયા સન્માનપત્રો મળ્યા અને કયા એવોર્ડ્સ મળ્યા એની વાત છે. તો આવા વિદ્વાનની પાછળ પાછળ સન્માનો આવે તે સહજ જ છે. તેમની સારસ્વત સાધનાને અખિલ ભારતીય સંમેલને વિદ્યાવાચસ્પતિની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી સન્માનેલા. સારસ્વત સાધનાને તેમને અખિલ ભારતીય સંમેલનમાં વિદ્યાવાચસ્પતિની ઉપાધિ તેમને મળી અને ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો. તો ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક 1952 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઇલિટની પદવી આપીને પોંખેલા. તેમણે 15 પદવીઓ 10 એવોર્ડ અને 38 જેટલા માનપત્રો મળેલા. 15 પદવી 10 એવોર્ડ અને 38 જેટલા માનપત્રો તેમને મળેલા. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ તેમણે શોભાવ્યું હતું. ભાષા ભાસ્કર, ધર્મ ભાસ્કર, ભારત માર્તંડ, ગુર્જર રત્ન, મહામહિમોપાધ્યાય જેવા અનેક ગૌરવ બિરુદો તેમને અર્પવામાં આવ્યા હતા. શાસ્ત્રીજીના સ્વભાવની સરળતા અને ઔદાર્યને કારણે અને તેમની સારસ્વત પ્રતિભાને કારણે આનંદ શંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બલવંતરાય ઠાકોરથી માંડીને રામનારાયણ વિશ્વનાથ પાઠક, રસિકલાલ છો પરીખ અને ચુનીલાલ વસ્યા, હીરાલાલ પારેખ સુધીના અનેક સર્જક વિદ્વાનોનો પ્રેમ અને સહકાર એમને મળ્યા હતા. શાસ્ત્રીજી અજાત શત્રુ હતા. અજાત શત્રુ એટલે આજીવન કોઈને કોઈ શત્રુ જ ના હોય એને અજાત શત્રુ કહેવાય. તો શાસ્ત્રીજી અજાત શત્રુ હતા. સૌને એમની સારસ્વત સેવાઓનો સદભાવપૂર્વક સત્કાર કર્યો હતો અને ગુજરાતી ભાષા સાહિત્યના ગૌરવરૂપ શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા. કમખા અને ગમખા એ એમનો જીવન સિદ્ધાંત હતો. એમનો જીવન સિદ્ધાંત અને જીવન સૂત્ર શું હતું એવો પ્રશ્ન પણ જ્યારે પૂછાય ત્યારે તમારે લખવું પડે કમખા એટલે કે અને ગમખા એટલે ઓછું ખાવું અને સહનશીલતા રાખવી. ઓછું ખાવું અને સહનશીલતા રાખવી એ તેમનો જીવન સિદ્ધાંત હતો. સૂર્યોદય પહેલાં ઉઠી જઈ, નિત્યક્રમથી પરવારી, તેઓ ધર્મ ધ્યાન અને સરસ્વતી સેવામાં પોતાનો બધો સમય વિતાવતા હતા. સૂર્યોદય પહેલાં ઉઠી જઈ
અને નિત્યક્રમથી પરવારી તેઓ ધર્મધ્યાન અને સરસ્વતી સેવામાં પોતાનો બધો સમય વિતાવતા. મિતભાષી શાસ્ત્રીજી આરામ પણ વધુ કામ કરવા માટે જ રહેતા હતા. કામ કરવા માટે પૂરતો આરામ પણ જરૂરી છે, એટલે મિતભાષી એટલે ખૂબ જ ઓછું બોલવાવાળા, મિતભાષી એટલે ખૂબ ઓછું બોલવાવાળા શાસ્ત્રીજી આરામ પણ પૂરતો લેતા. અને શા માટે આરામ લેતા? તો કાર્ય કરવા માટે, કામ કરવા માટે. કામ કરવા માટે આરામ પણ જરૂરી છે, તો કામ કરવા માટે જ પણ આરામ પૂરતો લેતા. શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. સતત કાર્યરત શાસ્ત્રીજીનું શરીર તેમ મન હંમેશા હળવા ફૂલ રહેતા. ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ તેમનો આદર્શ હતો. ટપાલમાં આવેલ પરવીડિયા ઉપરની ટિકિટમાં સિક્કો ન વાગ્યો હોય તો પણ શાસ્ત્રીજીએ ટિકિટને રદ કરવાની કાળજી લેતા. ટપાલમાં આવેલી દરેક ટિકિટ ઉપર સિક્કો લાગવો જોઈએ, તો એ સિક્કો ન લાગ્યો હોય તો એ ટિકિટને પણ રદ કરવાનું નાનામાં નાની બાબતની તેઓ કાળજી રાખતા એનું પ્રમાણ છે. દ્રઢ આસન બાંધીને રસેશ્વર શ્રી કૃષ્ણની અને રસરૂપા સરસ્વતીની સન્નિષ્ઠાથી સેવા કરવી, એમાં જ શાસ્ત્રીજી પોતાનું એકાંત અને ધ્યાન, જીવનનો સાત્વિક આનંદ અને જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા. સારસ્વત યજ્ઞમાં જોડાયા પછી તેઓ સારસ્વત યજ્ઞમાં હર કોઈને સહાયક અને માર્ગદર્શન થવું તેને તેઓ પોતાનું સ્વધર્મ અને પોતાનું કર્તવ્ય લેખતા હતા. તો દ્રઢ આસન બાંધીને રસેશ્વર શ્રી કૃષ્ણ, રસના ઈશ્વર એવા ભગવાન શ્રી કૃષ્ણ અને રસરૂપા એવા સરસ્વતી માતાની સન્નિષ્ઠાથી તેઓ સેવા કરતા. સન્નિષ્ઠાથી એટલે પૂરી નિષ્ઠાથી તેઓ સેવા કરતા, એમાં જ શાસ્ત્રીજી પોતાનું એકાંત, ધ્યાન, જીવનનો સાત્વિક આનંદ અને જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા. સારસ્વત યજ્ઞમાં હર કોઈને સહાયક અને માર્ગદર્શક થવું તેને તેઓ પોતાનો સ્વધર્મ અને પોતાનું કર્તવ્ય લેખતા હતા. આવા શીલ અને તપના સન્નિષ્ઠ ઉપાસક શાસ્ત્રીજીનું 9 સપ્ટેમ્બર 2006 રોજ અમદાવાદમાં ટૂંકી માંદગી પછી અવસાન થયું. અને સારસ્વત સેવાના સાચા ભેખધારી ગુજરાતના આ વૈષ્ણવ વિદ્વાનને તો વંદના જ હોય એમ કહીને ખરેખર એમના જે આજીવન એમને જે સારસ્વત સાધના કરી એ સારસ્વત સાધનાને લેખકે અહીં બિરદાવી છે. એવા વ્યક્તિને તો વંદન જ હોય. આવા વિદ્વાનના દર્શન કરવા એ આજે આપણા માટે એમ કે દુર્લભ બની ગયું છે. તો અહીંયા કેટલાક અઘરા શબ્દો આપણે પહેલાં જોઈ લઈએ. પૃષ્ટિ સંપ્રદાય એટલે શ્રીમદ વલ્લભાચાર્યે ચલાવેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ અને પ્રભુની કૃપા જ જીવના ઉદ્ધારમાં હેતુ છે એવી શરણ ભાવનાને એમાં સ્વીકારવામાં આવેલી હોય છે. પછી વૈષ્ણવ ધર્મી એટલે ભગવાન વિષ્ણુની અને તેના અવતાર ગણાતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર એને વૈષ્ણવ ધર્મી કહેવાય. પછી ગળથું ધીમા મળવું એટલે છે એટલે બાળપણથી છે, બાળપણથી મૂળથી મળવું મૂળથી મળવું. પછી સોળસ એટલે સોળ
મુખ વાંચન રૂપ વાંચન એટલે છાપ શુદ્ધિનું કાર્ય છાપ શુદ્ધિનું કાર્ય હસ્તપ્રત લેખો હોય એ હસ્તપ્રત લેખોને પહેલાં પ્રેસમાં છાપવામાં આવે ને છાપ્યા પછી એમાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો એ ભૂલ શોધવાનું કાર્ય એટલે પ્રૂફ વાંચન કહેવાય ટ્રેડલ મશીન યંત્ર ચલાવવા માટેની કે પૈડું ફેરવવા માટેની પગ મૂકવાની પાવડી દ્વારા ચલાવાતું એક મુદ્રણ યંત્ર છે સમાદર એટલે માનપૂર્વક સ્વીકાર સમાદર એટલે માનપૂર્વક સ્વીકાર માનપૂર્વક સ્વીકાર અજાત શત્રુ જેમનો કોઈ શત્રુ નથી નથી એવા જેમનો કોઈ શત્રુ નથી એવા વ્યુત્પત્તિ એટલે શબ્દની મૂળ ઉત્પત્તિ વ્યુત્પત્તિ વ્યુત્પત્તિ એ શબ્દની મૂળ ઉત્પત્તિ શબ્દની મૂળ ઉત્પત્તિ અહીંયા આપણે કેટલાક અઘરા શબ્દો હતા એના અર્થ પણ સાથે સાથે જોયા કેવી રીતે પ્રશ્નો તમારે પૂછાય એની પણ મેં વચ્ચે વચ્ચે હેતુલક્ષી પ્રશ્નો કેવી રીતે પૂછાય એની પણ મેં તમને વાત કરી આપણે હવે એના સ્વાધ્યાયને જોઈએ તો અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકતા તો મેં તમને પહેલાં જ પેરેગ્રાફ ચલાવતી વખતે સમજાવ્યું હતું ને કહ્યું હતું કે એમનો બાહ્ય દેખાવ જોઈને કે બેઠી દડીનું હલકું પાતળું હાડ હોય ગૌવર્ણો વાન હોય ચપળ આંખો અને અણિયારું નાક હોય બાલ પ્રદેશમાં સદાય કુમકુમનું લાલ તિલક ચમકતું હોય અને કસવાળી વૈષ્ણવી બંડી ઢીંચણથી થોડીક નીચી ધોતી પહેરી હોય અને માથે જરા ત્રાંસી મૂકેલી કેસરી ટોપી હોય અને ગળે વીંટારેલો કેસરી ઉપરણાનો ખેસ હોય અને પગમાં રબરની સ્લીપર હોય અને હાથમાં લાકડી લઈને જ્યારે અમદાવાદની કોઈ સડક પર ઝડપથી જતા જોઈએ તો આપણે એમને જોઈને કહી શકીએ કે એ દસ્તી ચાલે ચાલતા શાસ્ત્રીજી કે કા શાસ્ત્રી જ હોય અને એ રીતે તેમને બાહ્ય દેખાવ પરથી એમના પહેરવેશ પરથી આપણે એમને ઓળખી શકતા પછી કેકા શાસ્ત્રીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સી રીતે દ્રઢ બન્યા હતા પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સી રીતે દ્રઢ બન્યા હતા તો વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન વારસામાં તેમને મળેલું વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન તેમને વારસામાં મળેલું અને શાસ્ત્રીજીને ઘરથુથીમાંથી જ શાસ્ત્રપ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા હતા આથી પ્રાથમિક માધ્યમિક પ્રાથમિક માધ્યમિક શિક્ષણ તેઓ માંગરોળમાં લઈને 11મા વર્ષથી જ તેમણે સંસ્કૃત વ્યાકરણ સંસ્કૃત મહાકાવ્યો ભાગવત આદિ પુરાણો અને 16 ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને યુવા અવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં પુષ્ટિભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદૃઢ થઈ ચૂક્યા હતા એટલે બાળપણથી જ તેમને તેમનામાં સુદૃઢ થયા એ 11 વર્ષની ઉંમરે તેમણે કરેલા કાર્યોને આધારે આપણે કહી શકીએ શાસ્ત્રીજીની સંશોધન તરીકેની પ્રતિભા ક્યારે ખીલી ઉઠી તો સંશોધન કાર્ય એ તેમનું પ્રિય કાર્ય હતું સંશોધન કાર્ય એ તેમનું પ્રિય કાર્ય હતું અને તેમણે બુદ્ધિપ્રકાશ સામાયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાઈને એ સંસ્થાના
मंत्री हीरालाले हीरालाल पारेखे शास्त्रीजी ने गुजरात विधानसभा में जोड़ावा निमंत्रण आप्यु। 11 एप्रिल 1936 गुजरात विधानसभा हस्तलिखित ग्रंथ संग्रह की कामगिरी संभाळी अने खूब परिश्रम करीने त्यानी हस्तप्रतोनी संकलित यादी तैयार करी आपी। आ समयगाळा दरमियान तेमने मध्यकालीन गुजराती साहित्यना सन्मान्य विद्वानी प्रतिष्ठा रड़ावी आपनार कविचरित भाग एक अने बे अने आपना कवियो जेवा ग्रंथों पण तेमने लख्या अने हेमचंद्राचार्यना अपभ्रंश व्याकरणनो समझूती साथेनो तेमने गुजराती अनुवाद पण तैयार करेलो। आथी एमनी ए संशोधन तरीकेनी प्रतिभा खीली उठेली। शास्त्रीजीनी सेवाओनो लाभ कई कई संस्थाने मळेलो? तो शास्त्रीजीनी सेवानो लाभ शास्त्रीजी संशोधन तरीकेनी प्रतिभा गुजरातना अनेक विद्वानोए नोंध लीधी अने एमना विकासमां गुजरात विद्यासभानो महत्व मां गुजरात विद्यासभामां जोड़ाया त्यारथी गुजरात विद्यासभामां तेओ जोड़ाया त्यारथी तेमनी संशोधक तरीकेनी प्रतिभा खीली उठेली। बराबर। पछी शास्त्रीजीनी सेवानो लाभ कई कई संस्थाओने मळेलो? तो एन SNDT યુનિવર્સિટી ને એમની સેવાનો લાભ મળેલો, ગુજરાત યુનિવર્સિટી ને મળેલો અને LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને પણ તેમના સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો। ટીકા શાસ્ત્રીના જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો? તો જીવન સિદ્ધાંત જીવનમાં ઓછામાં ઓછું પરિગ્રહ ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યાસંગ્રહ એ તેમના જીવનનો આદર્શ હતો અને કમખા અને ગમખા એ તેમનો જીવન સિદ્ધાંત હતો। ફરીથી કેકા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત, તો કમખા ગમખા એ એમનો જીવન સિદ્ધાંત હતો। તેઓ ખૂબ વિનયશીલ હતા અને જીવનમાં ઓછામાં ઓછો પરિગ્રહ એટલે જરૂર વગરની વસ્તુ જોડે રાખવી નહીં, એટલે ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યાસંગ્રહ એ તેમના જીવનનો આદર્શ હતો। તો આ રીતે શાસ્ત્રીજીના જે પાઠના આધારે એમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને અનુરૂપ તમે સારી રીતે પ્રશ્નો તૈયાર કરવા માટે તમારે પાઠનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડશે, એના આપેલા શબ્દોના બધા અર્થ સમજવા પડશે અને પછી સમજીને તમે જો પ્રશ્નોની તૈયારી કરશો તો શાસ્ત્રીજીના આ પાઠને તમે સારી રીતે એમ કે પચાવી શકશો અને સારી રીતે એના પ્રશ્નોના જવાબ પણ લખી શકશો। તેમની કારકિર્દીનો 25 થી 35 સુધીનો જે દાયકાનો દાયકાનો સમય હતો એ દરમિયાન તેમણે ઘણા બધા કાર્યો કર્યા હતા અને એ વખતે તેમણે કમા મુનશીના કયા મતનું ખંડન કર્યું હતું? શાસ્ત્રીજીએ કનૈયાલાલ મુનશીના કયા મતનું ખંડન કર્યું હતું? તો શાસ્ત્રીજીએ કમા મુનશીએ જણાવ્યા મુજબ નરસિંહ મહેતા 16મી સદીમાં થઈ ગયા એ વાતનું તેમણે ખંડન કર્યું હતું અને એના લગતા લેખો તેમણે શામાં લખ્યા હતા? તો ગુજરાતી સાપ્તાહિકમાં તેમણે લખ્યા હતા। એ ખંડન કરતા લેખો શેમાં લખ્યા હતા? તો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા હતા। પછી શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય કયું હતું? તો સંશોધન કાર્ય હતું અને કોષ કાર્ય હતું। સંશોધન કાર્ય અને કોષ કાર્ય એ બે તેમના પ્રિય કાર્યો હતા। પછી બાળપણથી જ શાસ્ત્રીજીને શું પ્રાપ્ત થયું હતું અથવા તો ગળથૂથીમાંથી જ શાસ્ત્રીજીને શું પ્રાપ્ત થયું હતું? તો સંપ્રદાય પ્રેમ અને શાસ્ત્ર પ્રેમ તેમને બાળપણથી જ ગળથૂથીમાંથી જ પ્રાપ્ત થયા હતા। વારસામાં તેમને શું મળ્યું હતું? તો વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન તેમને વારસામાં મળ્યું હતું। 11 વર્ષની ઉંમરે તેમણે કયા કયા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો? તો સંસ્કૃત વ્યાકરણ, પછી સંસ્કૃત મહાકાવ્યો
અને ભાગવત આદિ પુરાણોના 16 ગ્રંથોનો તેમણે તલસ્પર્શી અભ્યાસ આરંભ કર્યો હતો. યુવા અવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં સુદૃઢ બન્યું? તો યુવા અવસ્થામાં પ્રવેશતા જ પુષ્ટિભક્તિ અને પુષ્ટિજ્ઞાન તેમનામાં સુદૃઢ બન્યા હતા. મુંબઈ વાસ દરમિયાન તેમણે શાની તાલીમ લીધી હતી? તો મુંબઈ વાસ દરમિયાન તેમણે વસ્ત્રપ્રદો પરથી મુદ્રણકામ નકલ તૈયાર કરવાની અને પ્રૂફ વાંચનની તાલીમ તેમણે લીધી હતી, અને સાથે સાથે પેડલ મશીન ચલાવવાની પણ તેમણે તાલીમ લીધી હતી. અને એ તાલીમ એમને ક્યાં કામ આવી? તો અમદાવાદમાં કામ લાગેલી. અમદાવાદમાં જ્યારે અન્ય ક્ષેત્રો સાથે જોડાયા ત્યારે. પછી શાસ્ત્રીજીનું અવસાન ક્યારે થયું? તો 9 સપ્ટેમ્બર 2006 તેમનું અમદાવાદમાં ટૂંકી માંદગી પછી અવસાન થયેલું. અને તેમનો જન્મ પૂછાય તો શાસ્ત્રીજીનો જન્મ વતન માંગરોળ અને 28 જુલાઈ 1905 બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તો આ પ્રમાણે તમારે ટૂંકા ટૂંકા પ્રશ્નો એમાંથી બનાવવા હોય તો ઘણા બની શકે, અને તમે જેટલા મેક્સિમમ પ્રશ્નો બનાવો એટલું પાઠનું વિષયવસ્તુ છે એ વધારે ક્લિયર થશે અને તમને સમજવામાં અને યાદ રાખવામાં થોડી સરળતા રહેશે. એટલે આ પ્રમાણે થોડું પાઠ પર વધારે ફોકસ કરીને થોડી તૈયારી કરવી, કેમ કે મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં એમનું ચરિત્ર ચિત્રણ એટલે કે વ્યક્તિચિત્ર આલેખો એવો પ્રશ્ન પૂછાય છે, અને વ્યક્તિચિત્ર આલેખવાનું હોય ત્યારે મોટાભાગની એમની કારકિર્દી, એમને મળેલા એવોર્ડ્સ અને એમનું જન્મ અને એ બધું એમાં લખવાનું થાય છે. એટલે તમે નાના નાના પ્રશ્નો આને લખતા, મેં જેવી રીતે 5-6 પ્રશ્નો હાલ બનાવ્યા એ રીતે તમે બનાવો તો તમારે આખું ચરિત્ર ચિત્રણ એમનું એ પ્રમાણે તૈયાર થઈ જાય અને યાદ રાખવામાં પણ સરળતા રહે. બરાબર? ઓકે, થેન્ક યુ.